રેડક્રોસ દિવસ પર નવસારી રેડક્રોસનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. સેવાની બેખદારી સંસ્થાને 3 વાર નોબેલ પ્રાઇઝ એનાયત થયું છે. ત્યારે નવસારી રેડક્રોસની સેવાકીય કામગીરી પર એક નજર કરીએ. રેડક્રોસના પિતા તરીકે જાણીતા જીન હેનરી ડુનાન્ડના જન્મદિન નિમિત્તે રેડક્રોસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1859માં ઇટાલીના શહેર સેલ્ફ્રિનોમાં યુદ્ધ દરમિયાન યુદ્ધ મેદાનમાં 40,000 મૃત અને ઘાયલ સૈનિકોથી ભરાઈ ગયું હતું. હેનરી ડુનાન્ડ આ દ્રશ્ય જોઈને ભયભીત અને ચકિત થઈ ગયા હતા. તેમણે ત્યાં જોયું કે બંને તરફના લશ્કરને તબીબી સારવારની જરૂર હતી. હજારો સૈનિકો ફક્ત સામાન્ય સારવારના અભાવે મોતના મોં તરફ ધકેલાયા હતા. હેનરી ડુનાન્ડ કોઈ પણ જાતના ભેદભાવ વગર સૈનિકોને સારવાર શરૂ કરી દીધી, જેમાં તેમણે આસપાસના લોકોને પણ સાથ સહકાર મળ્યો હતો. ડુનાન્ટે યુરોપનો પ્રવાસ ખેડ્યો અને ઘણા રાજવી લોકોનો સંપર્ક કર્યો. તેમણે ડુનાન્ટની અપીલને સાંભળીને તેની અપીલ સ્વીકારી. તારીખ 9 ફેબ્રુઆરી 1893ના રોજથી જીનેવા સોસાયટી ફોર પબ્લિક વેલફેરના 5 સભ્યોએ આ વિચારધારાને આગળ ધપાવતા એક એજિટેશન ગોઠવ્યું અને આ રેડક્રોસની સ્થાપના થઈ. નવસારીમાં રેડક્રોસની કામગીરી વર્ષ 1972માં ડોક્ટર મધુબેનના પ્રયત્નો થકી શરૂ કરવામાં આવી, જે બાદ વર્ષ 1982માં રેડક્રોસનું બિલ્ડિંગ બન્યા બાદ બ્લડ બેંકની સાથે સાથે જુનિયર રેડક્રોસ, આપત્તિ નિવારણ ચિલ્ડ્રન લાઇબ્રેરી, યોગાસનના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ પદે ભારતના રાષ્ટ્રપતિની નિયુક્તિ કરવામાં આવે છે. રાજ્યકક્ષાએ રાજ્યના ગવર્નર રેડક્રોસ સોસાયટીના પ્રમુખ નિયુક્ત કરાયા છે, તો જિલ્લા કક્ષાએ રેડક્રોસની કમાન જિલ્લા કલેક્ટરના હાથમાં હોય છે. રાજ્યમાં 33 જિલ્લા અને તાલુકાએ 53 રેડક્રોસ કાર્યરત છે. રેડક્રોસ બ્લડ બેંક દ્વારા થેલેસેમિયા મેજર બાળકોને વિનામૂલ્યે રક્ત પૂરો પાડવામાં આવે છે. ગુજરાત રેડક્રોસ બ્લડ બેંક સૌથી વધુ રક્ત એકત્રિત કરવા માટે અગ્રેસર છે. તેમાં પણ નવસારી રેડક્રોસ દરેક જિલ્લાની સરખામણીએ અગ્રેસર રહીને કામગીરી કરી રહી છે. રેડક્રોસની વિવિધ જિલ્લા તથા તાલુકા શાખાઓ દ્વારા ચક્ષુદાન, દેહદાન, દૂષણોથી પીડિત બાળકોને પોષણ પૂરું પાડવું, કુદરતી આપત્તોમાં રાહતની કામગીરી કરવી, જુનિયર તથા યુથ રેડક્રોસ કાર્યક્રમ દ્વારા આરોગ્યલક્ષી કાર્યક્રમોનો સહાયક તરીકેની ભૂમિકા અદા કરે છે. મારું નામ ડોક્ટર મોહમ્મદ સદરી છે. હું ઇન્ડિયન રેડક્રોસ બ્લડ બેંકમાં પેથોલોજીસ્ટ તરીકે સેવા આપું છું. આજે વર્લ્ડ રેડક્રોસ ડે છે. બ્લડ બેંકને 100 વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે શ્રી અર્જુનભાઈ પટાયા અને ભાઈ શ્રી ભાવેશ પરેખ આજે બ્લડ બેંકમાં ડોનેશન કરવા માટે આવ્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં આવી રીતે દર્દીઓની સેવા કરતા રહે એ જરૂર. એનટીસી ન્યૂઝ નવસારી.